हेलो एवरीवन, आज आप धोरण सात विषय संस्कृत और विषय है मेघो वर्षतु, जेने आप गुजराती में कही सकिए कि वादळ वर्षे छे। मेघो एटले वादळ, वर्षति एटले वर्षे छे, एटले काव्यनुं भाषांतर थशे वादळ वर्षे छे। आ वादळ वर्षे छे आ काव्यनी शरूआत एमां अमुक श्लोक छे अने एने आपणे गुजराती भाषांतर करता जशुं। पहेला आपणे शब्दार्थ जोई लईए। मेघो एटले वादळ, वर्षति एटले वर्षे छे, प्रवहति एटले वहे छे, नीरम एटले पाणी, तृष्यति एटले संतुष्ट थाय छे, कृषकः एटले खेडूत, गच्छति एटले जाय छे, अने गोष्ठम एटले पशुओना वाड़ा। पेलू छे मेघो वर्षति। मेघो एटले वादळ, वर्षति एटले वर्षे छे, एटले पेली पंक्ति छे एनु भाषांतर थशे वादळ वर्षे छे। प्रवहति नीरम, प्रवहति एटले वहे छे, नीरम एटले पाणी, तो आपणे अनुवाद करशुं पाणी वहे छे। त्रीजु तृष्यति कृषकः, कृषक एटले खेडूत, तृष्यति एटले संतुष्ट थाय छे, तो आ पंक्तिनो अनुवाद खेडूत संतुष्ट थाय छे। आगळ गच्छति गोष्ठम, गोष्ठम एटले पशुओना वाડામાં, અને ગચ્છતિ એટલે જાય છે, એટલે ગચ્છતિ ગોષ્ઠમનું ભાષાંતર થશે કે પશુઓના, કોણ જાય છે ખેડૂત, તે પશુઓના વાડામાં જાય છે। તો ફરીથી વાદળ વર્ષે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે, તે પશુઓના વાડામાં જાય છે। હવે આગળની પંક્તિ જોઈએ। નયતિ ચ વૃષભમ, નયતિ એટલે લઈ જાય છે, વૃષભમ એટલે બળદને, તો અનુવાદ થશે તે બળદને લઈ જાય છે। હલમપી વહતિ, હલમપી, હલમપી એટલે હળને પણ, અને વહતિ એટલે ઉપાડી જાય છે, તો અનુવાદ હળને પણ ઉપાડી જાય છે। ખેડૂતની વાત થાય છે કે ખેડૂત બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે। કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, કર્ષતિ, કર્ષતિ એટલે ખેડે છે, ક્ષેત્રમ એટલે ખેતર, વપતિ એટલે વાવે છે, અને બીજમ એટલે બીજ, તે ખેતર, ક્ષેત્રમ એટલે ખેતર, કર્ષતિ એટલે ખેડે છે, તે ખેતર ખેડે છે, અને વપતિ એટલે વાવે છે, બીજમ એટલે બીજ, અને બીજ વાવે છે, એટલે આ પંક્તિનો અનુવાદ તે ખેતર ખેડે છે અને બીજ વાવે છે, તે બળદને લઈ જાય છે અને હળને પણ ઉપાડી જાય છે, તે ખેતર ખેડે છે અને બીજ વાવે છે। આગળની પંક્તિ રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ, શબ્દાર્થમાં અર્થ જોતા જઈએ। રોહતિ, રોહતિ એટલે ઉગે છે, સસ્યમ, સસ્યમ એટલે ધાન્ય અથવા તો અનાજ, ફલતિ, ફલતિ એટલે ફળે છે, અને પ્રકામ એટલે ખૂબ કાં તો પુષ્કળ। સસ્યમ એટલે ધાન્ય, રોહતિ એટલે ઉગે છે, ધાન્ય ઉગે છે, ફલતિ પ્રકામમ એટલે પ્રકામમ એટલે પુષ્કળ, ફલતિ એટલે ફળે છે, એટલે પુષ્કળ ફળે છે, ધાન્ય ઉગે છે અને પુષ્કળ ફળે છે। આગળ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ, શબ્દાર્થમાં જોઈએ ભવતી એટલે થાય છે, સમૃદ્ધિ એટલે આબાદી કાં તો ઐશ્વર્ય, મનુકુલ વૃદ્ધિ એટલે મનુષ્યની વૃદ્ધિ, ભવતી એટલે થાય છે, સમૃદ્ધિ એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય થાય છે, મનુકુલ વૃદ્ધિ એટલે મનુષ્યની વૃદ્ધિ થાય છે। તો અહીં તમારું મેઘો વર્ષતિ એટલે વાદળ વર્ષે છે આ શ્લોકનું ભાષાંતર સાથે આ પાઠ પૂરું થાય છે।